અંકલેશ્વરમાં સાયન્સ ઓન વેલ લેબ પ્રાથમિક શાળા પિરામણ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન તથા જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીના સહયોગથી મોબાઈલ સાયન્સ લેબ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો. અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન તથા જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની સહયોગથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના 40 જેટલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વૃત્તિમાં વધારો થાય તેમજ વિજ્ઞાન પ્રત્યે રસ રૂચિ કેળવાય તે હેતુથી બે મોબાઈલ વાઇન સાયન્સ ઓન વ્હીલ લેબ મોબાઈલ લાઇન સાયન્સ લેબની લોકાર્પણ વિધિ પ્રાથમિક શાળા પિરામણ ખાતેથી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. લોકાર્પણ વિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર એન ડી પટેલ, નાયબ ડીપીઓ જયદીપ મકવાણા, જેબી કેમિકલ્સ લિમિટેડના વાઇસ પ્રેસિડન્ટ ભરત ધાનાણીએ રિબિન છોડી અને ગ્રીન ફ્લેગ બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ લેબનો ઉપયોગથી છેવાડાના ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વૃત્તિ સંતોષાશે અને તેમનામાં વિજ્ઞાન પ્રત્યેનું વલણ કેળવાશે તેમ જણાવ્યું હતું. ભરતભાઈ ધાનાણીએ મોબાઈલ સાયન્સ લેબ અંકલેશ્વરના વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી નીવડશે અને ભવિષ્યના વૈજ્ઞાનિકો બને તેમ જણાવ્યું હતું. જ્યારે રિજિનલ મેનેજર નિમેશભાઈ પટેલ દ્વારા મોબાઈલ સાયન્સ લેબ કાર્યની રૂપરેખા આપવામાં આવી હતી. આ લોકાર્પણ વિધિ બાદ શાળાના વિદ્યાર્થીઓ મહાનુભાવો સમક્ષ પ્રયોગ નિદર્શન કર્યું હતું. વિદ્યાર્થી શિક્ષકો અને આચાર્યનો સુભગ સમન્વય એવા ટીમવર્ક પધારેલા મહેમાનો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જલ્પાબેન વટાણાવાળાએ પ્રેક્ષક હાજરી આપી હતી. જેબી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ એચઆર હેડ ભરતસિંહ પરમાર તેમજ અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના રિજનલ મેનેજર તથા તેમની ટીમ અને મહાનુભાવોની ઉપસ્થિતિ અને શાળાના ટીમવર્ક આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.